ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે ફરીથી તમારી માટે એક સરસ મજાનું કાવ્ય, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત, અને ખૂબ જ સારા આપણા ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ કવિ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ઉપનામ છે સુંદરમ, અને તેમનું સરસ મજાનું ગીત છે, નામ છે ગુર્જરીના ગૃહકુંજે. તો આજે આપણે એને માણીશું, પણ તે પહેલા આપણે એક સરસ મજાની વાતથી શરૂઆત કરીએ, અને એ છે કે વતન છોડીએ વર્ષો થયા પણ કોણ પોતાના મૂળને ભૂલી શકે છે. વતન જ્યાં માતા પિતા ઘર શેરી મારામાં એક રસ થઈ ગયા છે, માણસ પોતાના અંશને કેવી રીતે ભૂલી શકે છે? એ છે તો હું છું, અને તેના કારણે આજે આપણી ગુજરાત, આપણી ગુર્જર નગરી અને શહેર અને ગામ એના ગૃહ કુંજનથી આપણને સરસ મજાની વાત આપણને શીખવાડશે આપણા કવિ. નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ઉપનામ છે સુંદરમજી. તો માણીએ આજની કવિતા, પણ સૌથી પહેલા આપણે સમજી લઈએ કવિ વિશે. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેને ઉપનામ સુંદરમ આપેલું છે, ભરૂચ પાસે આવેલ સરસ મજાનું ગામ છે મિયા માતા, ત્યાંનો જન્મ થયો. પુંડુચેરી એટલે કે પોંડિચેરી, ત્યાં શ્રીમદ અરવિંદ છે તેના આશ્રમમાં પણ તેમણે નિવાસ કર્યો. પૂર્ણયોગના સાધક તરીકે તેમણે પોતાનું જીવન વ્યતીત કર્યું, અને ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિઓની અંદર સુંદરમનું નામ હંમેશા આદર અને માન સન્માનથી લેવામાં આવે છે. તેમણે અનેક પ્રકારના કાવ્ય સંગ્રહો લખ્યા, જેમાં છે કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા, યાત્રા અને વરદા. આમ ગાંધી યુગના, આમ કહી શકાય કે ઉત્તરકાલીન કવિતાની અંદર અરવિંદના પ્રભાવથી આપણે જો કોઈ કવિતાની અંદર વાસ્તવિકતાના દર્શન કરવા હોય તો માત્ર આપણે આ કવિ એટલે કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમની કવિતા માણવી જોઈએ. તેમણે કવિતાની સાથે સાથે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા, નાટકની અંદર એકાંકી, દ્વિઅંકી, નિબંધ, પ્રવાસ, વિવેચન, આ બધા જ કાર્યની અંદર તેણે ખૂબ જ સારી ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને હંમેશા પોતાનું નોંધપાત્ર કાર્ય આપ્યું છે. તેમણે સારા એવા પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. હંમેશા યાદ રાખવાનું છે આપણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય પુરસ્કાર, જેને આપણે સાહિત્ય અકાદમી કહીએ છીએ, તે આપણને કેન્દ્ર દ્વારા એમને પ્રાપ્ત કરવામાં આવેલું છે. તો આજે જાણીએ ગીતનો ભાવ શું છે, કે આપણી જે જન્મભૂમિ છે એને આપણે ક્યારેય ભૂલવી ના જોઈએ. જો જન્મભૂમિ છે તો આપણી એ છે, અને આપણે છે તો જન્મભૂમિ છે એવું ક્યારે માનવું પણ ના જોઈએ. એ ખાસ વાત યાદ રાખજો. ગુર્જરીના ગૃહકુંજે આ કાવ્ય વસુધા નામના એમના સંગ્રહ, કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે, અને આજે આ કાવ્યની અંદર આપણે જન્મભૂમિ, જે આપણો જન્મ થયો છે, તેની વિશે અહીંયા કવિએ પોતાનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો છે. જો જન્મભૂમિ છે તો આપણે છીએ, અને આથી જ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગા દપી ગરિયસી, એટલે કે જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ હંમેશા ચડિયાતી હોય છે. મને સ્વર્ગ નથી જોઈતું, પણ હા, મારી માતા અને જ્યાં મારો જન્મ થયો છે એ જન્મભૂમિ મને ખૂબ જ વાલી છે. એમ પહેલી વાર જ્યારે કવિને પોતાની આંખ ખુલે છે, અને આંખની આસપાસના જે પોતાના દ્રશ્ય હતા, જ્યાં પોતે નાનકડી એવી અવસ્થાની અંદર પાપા પગલી પાડી, પહેલી વાર જ્યારે પોતાના જીવનની અંદર યુવા અવસ્થાની અંદર ઉછાળ માર્યો, તે ઘર, તે પ્રદેશ, તે ખેતર, એ વાડી, એ જંગલ, એ પહાડ, એ નદી, એ ઝરણા, આ બધા જ પ્રદેશની અંદર તેને ઋતુઓનો અહેસાસ કર્યો. ડુંગરો ને ખેતરો ભમ્યા, નદીઓમાં નાહ્યા, અને જે સુખ દુઃખ પ્રાપ્ત કર્યું એ છે જન્મભૂમિ. આપણે વિદેશમાં ગમે ત્યાં જતા રહીએ, ભલે સારી હોટલો હોય, પરંતુ હા, જ્યારે ઘરે આવીએ ને, અને જ્યારે હર્ષનો અહેસાસ થાય છે, એ છે જન્મભૂમિ, એ છે આપણું ઘર. તો માણીએ આજની સરસ મજાની કવિતા, જે છે ગુર્જરીના ગૃહકુંજે. શું કહે છે? ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહકુંજે કે મારું જીવન જે છે આ સરસ મજાનું, જેની આપણે ગૌરવંતી ગુજરાત જે છે તેની અંદર મારો જન્મ થયો છે,
મેં તો ક્યાંક એવું પણ વાંચેલું હતું કે ભાઈ ઉપર સ્વર્ગ છે જ નહીં, જો તમારો જન્મ ગુજરાતમાં થઈ ગયો મતલબ તમે સ્વર્ગમાં છો, અને આ સ્વર્ગ એ ગુજરાત, અને તેની અંદર હરેક ઘર, હરેક શેરી, હરેક ગલી ને ગામ અને શહેર હું તો કહું સ્વર્ગ સમાન છે. આથી કવિને પણ આવો જ અહેસાસ થાય છે. તે કહે છે કે જ્યારે મેં મારી નાનકડી એવી આંખ ખોલી અને જ્યારે મેં ધીમે ધીમે આ સરસ મજાની હરિયાળી જમીનની ઉપર પાપા પગલી ભરી, પછી થોડો મોટો થયો, કુમાર અવસ્થા અને યૌવનની અંદર યુવાવસ્થામાં ગયો, અને ત્યાં મારી સુંદર જીવનની અંદર તાકાત અને અહેસાસ મૂટી વાદળી મને પ્રાપ્ત થઈ, એ છે મારી ગૌરવવંતી ગુજરાત, જે મારા જીવનની અંદર હર જગ્યાએ ગુંજન કરી રહી છે. આમ મારું જીવન એ ગુંજન છે, આ ગુજરાતનું ગૌરવની ગાથા આ સરસ મજાની કવિતામાં છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે, આથી ગુજરાતને એ સ્વર્ગથી પણ ચડિયાતી કહી છે. આમ ગુજરાતની સૃષ્ટિ અને તેનું સૌંદર્ય એ અપાર છે. આમ કહી શકાય કે શિયાળામાં સળગતા તાપણા અને ઠંડીમાં ઉષ્મા તેને આપે છે. વસંત ઋતુમાં કોયલના ટહુકા એને સૃષ્ટિને ગુંજન કરી આપે છે. અષાઢના મહિનાની અંદરના વાદળોની ગાજવીજ જ્યારે સંભળાય ત્યારે કુદરતના ગુજરાતના ખેતરો અને ડુંગરો અને કોતરો નદીઓના સૌંદર્યથી ભરપૂર કરી મૂકે છે. અહીં શિયાળે તાપ્યા સગડીના તાપણા, કોકિલ એટલે કોયલની સૂણી, વસંતની સુમધુર આવાજ, અને અષાઢ મહિનાની અંદર જ્યારે વાદળોની અંદર ગડગડાટ ગર્જન થયું ત્યારે એ રણઝણતા ઉર એટલે કે હૃદયની અંદર ધીમા ધીમા તંતુ, એ મેં આ ગુર્જર પ્રદેશની અંદર મેં પ્રાપ્ત કર્યા. આ છે મારી જન્મભૂમિ, આ છે મારી માતૃભૂમિ. અમે અહીંયા ભમ્યા અનેક ખેતરો અને ડુંગરની સાથે કોતરો, નદીઓમાં પણ નાહ્યા અને ઉડોટિયા કુતર કોતર કુદરતના પાનેતર. કેટલા સરસ મજાની અલગ અલગ ઋતુ અને મોસમ આવી ત્યારે એ પણ અમે જોઈ. એ સિવાય અહીં મારા તન ધન અર્પણ કર્યા, પૌરુષ પ્રાણ અમે સમર્પિત કર્યા. અમારી પાસે જેટલી તાકાત હતી અમારું તન અને મન, આ શરીર આ ધરતી માટે અમે સમર્પિત કર્યું. આ વિશ્વરૂપી વાડી ત્યારે સુફલિત થઈ જ્યારે આ માતૃભૂમિને અમે અમારું જીવન આપ્યું. નસ નસથી રસ્યો છે, આપ્યો છે ગુર્જરીનો અહેસાસ. અમે અહીં રોયા, અમે કલોલિયા, પણ અહીં જ અહીં ઉઠ્યા અને પછડાયા પણ. જીવનનો જંગ જગત ભમ્યા પણ વિસર્યા નહીં અમે આ ગૃહની, આ જગ્યાની માયા. આમ કહી કવિ કહે છે કે અહીંયા અમે બધું જ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ ઋતુનો અનુભવ, વસંતની અંદર ખેતરોનો અનુભવ, વિશ્વની વાડીની અંદર સુફલિત કરવા માટે કવિ નસ નસમાં જીવનનો રસ અર્પણ કર્યો છે એવી વાત કરે છે. આ વતનમાં આનંદ અને કિલ્લોલ કર્યો, સુખ દુઃખની પસાર કર્યા, એ સુખ દુઃખનો સમાન જીવન સંઘર્ષ એટલે આ જગ્યા. આમ આ સરસ મજાની કવિતા જે છે એ આપણને સુંદરમજી આપી. આપણે હવે સમાનાર્થી શબ્દો લઈએ. કોકિલ એટલે નર કોયલને કહેવામાં આવે છે, નર અને માદા, બરોબર, કોકિલ. ઘન ગર્જન, ઘન એટલે વાદળની ગર્જના, પૂરતંતે હૃદયના તાતણા. કોતર એટલે નદીનો જયારે પ્રવાહ ચાલતો હોય અને વચ્ચે જે ઊંડો પહોળો ખાડો એટલે બખોલ થઈ જાય તેને કોતર કહેવાય. પૌરુષ એટલે તાકાત, એટલે પુરુષનું તન, પુરુષાર્થ મહેનત. સુફલિત ફળદ્રુપ, ફર્ટિલાઇઝર આપણે કહીએ છીએ, સારા ફળવાળું. વિસરવું એટલે ભૂલી જવું. ગૃહની માયા, ઘરની માયા, ઘર પ્રત્યેની લાગણી. પાનેતર, પરણતી વખતે જયારે કન્યા જે વસ્ત્ર ધારણ કરે છે તેને પાનેતર કહેવાય. ઓકે, વિરોધી શબ્દ છે ખુલ્લું બંધ, બંધ ખુલ્લું, પહેલી છેલ્લી, છેલ્લી પહેલી. ઓકે, અહીંયા એમસીક્યુ આપણને આપ્યા છે, વિકલ્પ પસંદ કરી અને ખરી ટીક કરવાની છે. તેમાં આપ્યું છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો. પ્રશ્ન ધ્યાનથી સાંભળો, નથી થયો તો ભર ઉનાળે એને તાપ્યા અહીં સગડીઓને. ઉનાળામાં કોઈ સગડી તાપે? ન તાપે. આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો અહીંયા મારો જન્મ થયો, જન્મ થયો ત્યારે મેં પોતાની આંખ ખોલી આ જન્મભૂમિ પર. જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો જીવનની અંદર બધી જ જગ્યાએ જંગ જ છે, મુશ્કેલી જ છે.
तो जीवन जंगे जगत भम्या में बत्ती जगह फरिया ते बतावा मांगे छे। जीवन रूपी युद्ध में कवि क्या क्या भम्या छे तो आ जगत में भम्या छे। जो आ काव्य जे छे खूब सारू छे। आ काव्य नी अंदर ध्रुव पंक्ति जे वारंवार उपयोग थाय ने तेने ध्रुव पंक्ति कहेवाय। अने ए छे गृह कुंजे आपो प्रश्न थशे खास पेन साथे अंडरलाइन करी लेजो अने याद पण राखजो। ए साथे गुंजे गुंजे एनु पुनरावर्तन थाय छे एथी काव्य नो लय बने गावामां माधुर्यता आवे छे अने काव्य प्रत्ये आकर्षण थाय छे। तमे घणा बॉलीवुड ना गीतो गाता हशो जे वारंवार रिपीट थाय ने तो मजा आवे। एक शब्द ने पकड़ी अने वारंवार आपणे गाई शकीए छे। नदियोमां ने कुदरतना पाने जो राइमेटिक थयुं ओमां पानेतरमां तो राइमेटिक थाय छे। तो आ रीते आपण आपणे थोड़ी कविताओ गजलो आपणे बनावी जोईए। એ સિવાય અહીંયા એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ કાવ્યનો રાગ કયો છે તો રાગ છે કાફી રાગ અને આમાં શેની વિશે વાત કરી છે તો કે વતન પ્રત્યેનું પ્રેમ બતાવે છે ગુજરાત પ્રત્યેનું ગૌરવ બતાવે છે। ઘણી વખત મેં મારા અનેક સ્ટુડન્ટને પૂછ્યું કે ભાઈ આપણા ગુજરાત પાસે શું છે એવું એકાદ બે વસ્તુનું નામ બતાવો તો બસ જોવા લાયક સ્થળો બતાવી દે અને એક બે લોકોનું નામ જણાવે તો તમે યાદી એક બનાવો કેના ક્યાં ક્યાં સારા ભોજન છે ક્યાં ફરવા લાયક સ્થળો છે મહાન પુરુષો ભગવાન છે અને કેટલી બધી વસ્તુઓ છે। આપણે લિસ્ટ બનાવવા બેસે ને તો આપણને ઓહો ગુજરાત ખરેખર સ્વર્ગ છે અને ખરેખર આપણે બધા સ્વર્ગની અંદર વસી રહ્યા છે। તો ફરીથી આપણે સ્વર્ગવાસી થવાનું નથી પણ ફરીથી મળવાનું છે। તમને કઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો મને જરૂર જણાવજો। આ કાવ્ય આપણે અહીંયા સમાપ્ત કરીએ। આગલા વિડીયોની અંદર આપણે એના પ્રશ્નોત્તર જરૂર જોઈશું। ત્યાં સુધી મને આજ્ઞા આપો તમારો મિત્ર તમારો દોસ્ત તમારો ગુરુ મહેન્દ્ર જોશી। થેન્ક યુ વેરી મચ।